એ કારની ચાવી એના હાથમાં આપવી એ જ સૌથી મોટો ગુનો બની જાય બિલકુલ અને આ તમામની વચ્ચે એ પણ જોવાનું રહેશે કે આ પોલીસ કાર્યવાહી હવે આમાં કઈ રીતે થઈ રહી છે કાર તો આજે અકસ્માત સર્જો છે આપ શું કારણ માનો છો શા માટે અકસ્માત સર્જો છે બેઝિકલી એને છે ને કેટલા ટાઈમથી માઇન્ડની બધી ટ્રીટમેન્ટ ચાલી રહી છે હેલ્ધી માઇન્ડમાં એટલે એને એની દવા લીધી અને એને સવારના એની ઇમ્પેક્ટ પડી છે કારણ કે એનો હાયર ડોઝ કરવામાં આવ્યો હતો એ હમણાં લાસ્ટ મંથે આખું એમાં રિહેબમાં હતો એટલે સિન્સ હમણાં જ એને દસ પંદર દિવસ જ થયા છે ઘરે આવ્યો જસ નશાને ખરી પણ આમાં અત્યારના ના કોઈ સ્મેલ આવી રહી છે ને એમની ગાડીમાં કોઈ દારૂ પકડાયું છે એટલે હવે રિપોર્ટ્સ આવશે એના પરથી આઈડિયા આવી જશે કે એમને છે કે નહીં ના બરાબર આ તો બહુ રેસ્ટ ડ્રાઈવિંગ હતું ઈવન આપડે કોઈ જોઈએ તો ફાટી પડે કે આ કઈ રીતના આવું થયું પણ એમને સો ટકા એ વખતે માઇન્ડ બ્લોક થઈ જાય છે એટલે એમને અહીંયા સ્ટ્રોક આયો ને એકદમ એમનો એમાં જે આ લોકો જે જે તો કે જેને ઈજા પડતી એના માટે તો સિરિયસ અમને એટલું દુઃખ છે બસ ગઈકાલે તો અમે લોકો જોડે જ હતા મેં કીધું એવી રીતના અમે ડિનર કરવા બધા ગ્રુપ જોડે જ હતા પછી રાતના ઘરે આવીને સુઈ ગયા અને સવારના કંઈક નીકળ્યા હું એકચુલી માઉડી દર્શન કરવા ગઈ હતી પ્રતિક જાદવ સંદેશ